चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधारुदये मम નમસ્તે બાળ મિત્રો, આજનો આપણો વિષય છે હસ્તકલા. હસ્તકલા બુક છે સિનિયર કેજી હસ્તકલા. ચાલો જોઈએ આજે આપણે હસ્તકલાની અંદર કયું પેજ લેવાનું છે અને શું બનાવવાનું છે. સૌ પ્રથમ પહેલા આપણે જોઈએ હસ્તકલા બુકની અંદર પેજ નંબર 15. આજે લેશું પેજ નંબર 15. પેજ નંબર 15 ઉપર આજે આપણે શું બનાવીશું તો પેલા સૂચના વાંચી લઈએ. સૂચનાની અંદર દર્શાવે છે કે બુકની અંદર દર્શાવ્યા પ્રમાણે રંગીન કાગળમાંથી પતંગ તૈયાર કરો. શું બનાવીશું? પતંગ. તો બધા બરાબર અહીંયા પેલા જે આપેલા છે ચિત્રો એમાં જોઈએ બરાબર કે પતંગ બનાવવા માટે આપણે કઈ રીતે કાગળનો ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે ઘડી વાળવાની છે અને કેવી રીતે પતંગ તૈયાર કરવાનો છે. તો પહેલા જ ચિત્રની અંદર આપણે આપેલું છે કે પહેલા સૌથી પહેલા આપણે એક ચોરસ કાગળ લઈશું, પછી કાગળને વચ્ચેથી અડધો બેવડો વાળી દઈશું, નીચેથી અડધો થોડો બેવડો વળાઈ જાય, પછી એને ક્રોસમાં કટિંગ કરીશું. કટિંગ કરી પછી આ રીતે ચોરસ કાગળને આપણે બોક્સની અંદર ગોઠવી દઈશું. જે કાગળ વ્યવસ્થિત ગોઠવાઈ જાય પછી આ રીતે આપણે પતંગ તૈયાર કરીશું. તો ચાલો જોઈએ બાળમિત્રો, આજે આપણે આ ચોરસ કાગળની અંદર પતંગ બનાવવાનો છે. જ્યાં તમારે ચોપડીની અંદર ચોરસ ખાનું આપેલું છે ત્યાં આપણે અંદર પતંગ બનાવીને ચીપકાવવાનો છે. તો આમે રંગીન કાગળ જે આવે છે આપણે એમાંથી આ રંગીન કાગળમાંથી મેં આજે એક આ ચોરસ કોઈ પણ કલરનો લઈ શકો છો. તમને જે મનગમતો કલર હોય તે તમે આ રીતે ચોરસ કાગળ લઈ શકો છો. આજે આપણે પતંગ બનાવવા માટે આ ચોરસ કાગળ લીધો છે. તો હવે ચોરસ કાગળને પહેલાં સૌથી પહેલાં આપણે અડધી ઘડી વાળી દઈશું. શું કરીશું? ઘડી વાળી દઈશું. જો બરાબર વ્યવસ્થિત આ રીતે ઘડી વળાઈ જાય પછી તમારે એની બીજી ઘડી વાળવાની. ચાલો અડધી ઘડી વળાઈ ગયા પછી તમારે ફરી પાછી અડધી ઘડી વાળવાની છે. સરખા ભાગે બીજી ઘડી વાળી દઈએ.
ચાલો આ રીતે નાનું ચોરસ બની ગયું. ચાલો જો આ રીતે નાનું ચોરસ બની જાય પછી તમારે આને કોઈ પણ કલર લઈ ચોરસ બનાવી અને આ રીતે વચ્ચે એકદમ ચીપકાવી દેવાનો. ચાલો જુઓ, હવે આપણે અહીંયા પહેલાં ચોરસને ચીપકાવી દઈશું. પછી ચીપકાવાઈ જાય ત્યાર પછી આપણે એને, ચાલો બરાબર અહીંયા આપણે આને ગમથી અથવા ફેવિકોલથી ચીપકાવી દઈએ. ચાલો આ ચોરસ જે છે એને આપણે અહીંયા વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે ચીપકાવવાનું છે. આ રીતે એક્ઝેક્ટ વચ્ચે ચીપકાવાઈ જાય એટલે તમારે એને ચોરસ જે ઘડી હોય એને ચીપકાવી વ્યવસ્થિત ચારે ચાર ઘડીને ચીપકાવી દેવાની, ખુલ્લી ન જાય એ રીતે ચીપકાવી દેવાની ચારે ચાર ઘડીને. પછી હવે આપણે એની અહીંયા આજે પૂંછડીઓ આપેલી છે એ પૂંછડી બનાવવા માટે કોઈ પણ કલર લઈ શકીએ છીએ. મેં અહીંયા અલગ કલર લીધો છે, તમારે સેમ કલર લેવો હોય તો સેમ કલર લઈ શકો છો, અલગ કલર લેવો હોય તો અલગ કલર લઈ શકો છો. હવે મેં પૂંછડી બનાવવા માટે જે લંબચોરસ પટ્ટી લીધી છે એને આપણે વચ્ચેથી વાળી દઈશું. આ રીતે પટ્ટી વળાઈ જાય પછી તમારે થોડી પટ્ટીને અહીંયાથી નીચેથી વાળવાની છે. આ રીતે પટ્ટી વાળી અને પછી તમારે અહીંયાથી થોડું કટિંગ કરી દેવાનું. જે પૂંછડીનો આકાર આપવાનો છે એના માટે આપણે ઘડી વાળી અને પછી કટિંગ કરીશું. જો આ રીતે કટિંગ થઈ ગયું. ચાલો હવે જો આ રીતે કટિંગ થયેલી પટ્ટી છે એને આપણે એક્ઝેટ પતંગની નીચે ચીપકાવી દઈશું. જે આપણે પતંગ ચીપકાવ્યો છે ત્યાં આપણે આ ઘડી વાળેલી કાગળની પટ્ટી લગાવી દઈએ. જુઓ બરાબર થોડી કટિંગ કરી નાખું એટલે બરાબર વ્યવસ્થિત ચોટી જશે. ચાલો જુઓ આ રીતે તમારે અહીંયાથી કટિંગ કરેલી જે ઘડી છે એને અહીંયા વચ્ચે એક્ઝેટ વચ્ચે પતંગની વચ્ચે આવે એ રીતે આ રીતે ચીપકાવી દેવાની છે. ચાલો આ રીતે ચીપકાવાઈ જાય તમારે અહીંયા પણ કાગળને ચીપકાવી દેવાનો છે. ચાલો આ રીતે બધા કાગળ ચારે ચાર કાગળની ઘડી હોય ને ચારે કાગળને ચીપકાવી દેવાના બરાબર. જો થઈ જશે આ રીતે. હવે તમારે શું કરવાનું છે જુઓ, અહીંયા આપણે કાગળના ચોરસ ચોટાડેલા ભાગને અહીંયા પતંગનો શેપ આપવાનો છે. પતંગનો શેપ આપીશું. ચાલો પતંગના શેપ આપવા માટે અહીંયાથી આપણે ગોળ શેપ આપીશું. કેવો શેપ આપીશું? ગોળ. ચાલો આ રીતે પતંગનો ગોળ શેપ આપ્યો થઈ ગયું. હવે જુઓ આ પતંગના ગોળ શેપની અંદર તમારે ચાલો જુઓ આ રીતે તમારે પતંગનો ગોળ શેપ ઘાટો આપી દેવાનો છે, વ્યવસ્થિત અને ઘાટો. જે રીતે પતંગ વ્યવસ્થિત લાગે ને એ રીતે ઘાટી સળી લગાવેલો હોય એવી રીતે ઘાટો આકાર આપી દેવાનો છે. પછી ઉપરથી તમારે અહીંયા સીધી લીટી કરી દેવાની. જો આ રીતે થઈ ગઈ સીધી લીટી બરાબર. હવે તમારે અહીંયા બંને બાજુ પતંગની રેડ કલરની અથવા તમને ગમતા કોઈ પણ કલરની તમે ગોળ આંખો બનાવી શકો છો. ચાલો જુઓ થઈ ગયું. આ રીતે તમારે સર્કલમાં રેડ કલરથી બંને બાજુ ગોળ આંખો બનાવી દેવાની છે. ચાલો આ એક બાજુ થઈ ગઈ, હવે આપણે બીજી બાજુ આ રીતે બનાવીશું. આ રીતે તમારે ઘટ્ટી રેડ કલરથી અથવા બ્લેક કલરથી તમને ગમતા કોઈ પણ કલરથી તમે આંખોને બનાવી શકો છો. ચાલો આ રીતે આપણો આજે પતંગ તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ રીતે પતંગને આપણે બુકની અંદર વ્યવસ્થિત ચોટાડવાનો છે. પેજ નંબર આ રીતે આપણું પૂર્ણ થાય છે. જુઓ દેખાય છે બધાને પતંગનો નમૂનો દેખાય છે બધાને?
ચાલો આ રીતે પતંગનો નમૂનો તૈયાર કરવાનો છે અને બુકમાં પેજ નંબર 15 પૂર્ણ કરવાનો છે. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.